हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक। आज आपणे बात करीशुं पड़घो एटले शुं अने अनुरणन एटले शुं। तो आना पहेला आपणे अगाउना टॉपिक में ध्वनिनुं परावर्तन विषे माहिती मेळवी चूक्या हता। तो ए जे ध्वनिनुं परावर्तनना कारणे उद्भवती आ बे घटनाओ थई जशे, कई? पड़घो अने अनुरणन। सामान्य रीते तमे पड़घा विषे तो माहितगार ज हशो कि ज्यारे कोई मोटा ओरडामां आपणे बूम पाड़िए तो ये आपने फरीथी सांभळवा मळे, अथवा तो कूवाना अंदर आपणे खाली कूवाना अंदर अथवा जी कूवो छे तो कूवाना अंदर आपणे बूम पाड़ीशुं तो ये बूम फरीथी आपणने सांभळवा मळशे। तो आपणो अवाज जे फरीथी संभळाय छे ए घटनाने शुं कहेवामां आवशे? ध्वनिनो पड़घो तरीके ओळखવામાં આવે છે, બરાબર? તો ચલો આપણે સૌપ્રથમ પડઘા વિશે માહિતી મેળવી લઈએ। તો જે પડઘો છે તો મોટા ઓરડા કે પહાડો વચ્ચેની ખીણમાં જોરથી બૂમ પાડીએ કે તાળી વગાડીએ તો આપણને સીધો આવતો અવાજ સાંભળીએ પણ થોડા સમય બાદ તેનો અવાજ ફરીથી સંભળાય છે, જેને આપણે શું કહીએ છીએ? ધ્વનિનો પડઘો કહીએ છીએ। એટલે કે આપણો અવાજ તો સાંભળીએ છીએ, પરંતુ એના પછી થોડી વાર પછી આપણને ફરીથી આપણો અવાજ સંભળાય છે, તો એ અવાજને શું કહેવામાં આવશે? પડઘો। અને એ ખરેખર શું થયું છે? ધ્વનિનું પરાવર્તન થયું છે, બરાબર? જે આપાત ધ્વનિ હતી એ સામેવાળી સપાટી, એ ચાહે ઘન સપાટી હોય કે પ્રવાહી સપાટી હોય, તો એના ઉપરથી એ અથડાઈને શું કરે છે? આપણી તરફ આવે છે, બરાબર? જેના કારણે એ પરાવર્તન પામતી જે ધ્વનિ છે એ આપણને પડઘા સ્વરૂપે સંભળાય છે। હવે એ દરમિયાન જે માણસના મગજમાં જે ધ્વનિની સંવેદના છે એ લગભગ 0.1 સેકન્ડ સુધી રહે છે। તો જે તે અવાજ હશે એ આપણા મગજની અંદર કેટલા સમય સુધી રહેતી હોય છે? તો આ તમારે યાદ રાખવું, 0.1 સેકન્ડ સુધી, બરાબર? અને જેના કારણે સ્પષ્ટ પડઘો સાંભળવા માટે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચે ઓછામાં ઓછો કેટલો સમયગાળો હોવો જોઈએ? તો આ જે ધ્વનિ સંવેદના કેટલા સમયની હોય છે? 0.1 સેકન્ડની। તો આ પણ કેટલો હોવો જોઈએ? 0.1 સેકન્ડની। અહીંયા આગળ 0.01 નહીં, પરંતુ શું આવશે? 0.1 સેકન્ડ। આ 0 આવશે નહીં, શું આવશે? ફક્ત ને ફક્ત 0.1 સેકન્ડ, બરાબર? હવે આના પરથી, હવે જુઓ, આ પરથી આપણને એક સમય મળી જશે અને આપણે હવામાં જે ધ્વનિની ઝડપ છે એ પણ જાણીએ છીએ, કેટલી છે? તો 344 મીટર પ્રતિ સેકન્ડ। તો આપણે આના ઉપરથી એનું અંતર શોધી શકીએ કે પડઘો ઉત્પન્ન કરવા માટે જે ધ્વનિનો સ્ત્રોત છે, બરાબર, ધ્વનિ જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાંથી લઈને સામે જે ઘન સપાટી અથવા તો જે સામે સપાટી હશે એમના વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? તો એના માટે તમે અહીંયા આગળ આ વાક્યમાં જોઈ શકશો કે આમ સ્પષ્ટ પડઘો સાંભળવા માટે અવરોધક એટલે કે પહાડ કે દિવાલ વચ્ચે લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? 17.2 મીટર જેટલું હોવું જોઈએ। હવે આ કઈ રીતના આવ્યું? તો આપણે જાણીએ છીએ ઝડપ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય, એટલે વી બરાબર એસ ભાગ્યા ટી, બરાબર? આપણને ધ્વનિની ઝડપ જાણીએ છીએ કેટલી છે? 344 બરાબર, અને આપણે શોધવાનું છે અંતર, ઓકે? અને ટી આપણને કેટલો આપેલો હોય? 0.1 સેકન્ડ, બરાબર? તો હવે આ સાઈડ લઈ જશું તો શું થઈ જશે? 344 × 0.1 બરાબર જે અંતર હશે એ મળશે। તો અહીંયા આગળ 0.1 છે તો આપણે એને આ રીતના લખી શકીએ, 0.1ને 1/10, શું લખી શકીએ? 1/10। તો હવે આ 10 જે છે એ અહીંયા આગળ પોઈન્ટ સ્વરૂપે આપણે લઈએ આ સંખ્યામાં તો શું થઈ જશે? 34.4, શું થઈ જશે? 34.4। હવે આ જે આપણને 34.4 મીટરવાળું જે અંતર મળ્યું એ ખરેખર કયું અંતર છે? તો એ જે ધ્વનિ સ્ત્રોત હશે, માન લો કે આ એક ધ્વનિ સ્ત્રોત છે અને સામે કોઈ દિવાલ છે, બરાબર? તો એ ધ્વનિ સ્ત્રોતથી લઈને જે અવાજ, આ 0.1 સેકન્ડનો અવાજ કયો હતો? તે એ અથડાઈને જે પાછો આવે છે એટલાનો સમય, બરાબર? તો હવે એ જ રીતના અહીંયા આગળ જે આ 34.4 બને છે એ કયું અંતર બને છે? તો જે ધ્વનિ
અથડાઈ અને અથડાઈને જ્યારે પાછું આવે છે તો એ ટોટલ જે કુલ અંતર છે એ કેટલું હોય છે 34.4. તો હવે આપણે ફક્ત ને ફક્ત ધ્વનિ સ્ત્રોત અને સામે દિવાલ અથવા તો કોઈ ઘન સપાટી અથવા પ્રવાહી સપાટી વચ્ચેનું અંતર શોધવું હોય તો આને શું કરવું પડશે, 34.4ને ભાગ્યા 2 કરવું પડશે, કારણ કે આ ડબલ થઈ ગયું. ઓકે, જેના કારણે આપણને શું મળશે, 17.2 સમથિંગ મળશે, બરાબર. કેટલું મળશે આપણને, 17.2 મીટર જેટલું મળશે, બરાબર. તો તમે સમજી ચૂક્યા છો કે આ 17.2 કઈ રીતના આવ્યું. ઓકે, તો 17.2 એટલે કે ધ્વનિ સ્ત્રોતથી લઈને સામે જે દિવાલ હોય અથવા તો જે પડઘો જ્યાંથી અથડાઈને પાછો આવે છે, બરાબર, જે ધ્વનિ અથડાઈને જ્યાંથી પાછું આવે છે એ દિવાલ અથવા તો એ સપાટી, ઓકે, તેમના વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ, 17.2 મીટર. ઓકે, કારણ કે હવે એનું કારણ જોઈ લો, કારણ કે 0.1 સેકન્ડમાં ધ્વનિની ઝડપ કેટલી હોય છે, 344 મીટર પ્રતિ સેકન્ડ, કેટલી હોય છે, 344 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. અને કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, જે ઝડપના સૂત્ર પરથી અમને બતાવેલ છે. તો અહીંયા અંતર કેટલું થઈ જશે, 344 ગુણ્યા 0.1, તો એ થઈ જશે 34.4. પરંતુ આ અવરોધ તરફથી જવા અને આવવામાં કેટલું અંતર લાગશે, એને 17.2 મીટર. ઓકે, જેના કારણે આ કેવું, 34.4નું અડધું કર્યું. પેલું 34.4 એ કયું અંતર હતું, જે ધ્વનિ સ્ત્રોતથી લઈને સામેની સપાટીથી અને ફરી પાછું સામેની સપાટીથી લઈને પાછું ધ્વનિ સ્ત્રોત, એટલે કે કુલ અંતર ત્યાં આગળ બતાવેલું હતું. ઓકે, એના કારણે અહીંયા અડધું કરવામાં આવશે. તો સ્પષ્ટપણે પડઘો સાંભળવા માટે આપણે અવરોધકનું ધ્વનિ સ્ત્રોતથી લઘુત્તમ અંતર વાયુના તાપમાન સાથે બદલાય છે, કારણ કે તાપમાન સાથે ધ્વનિની ઝડપ પણ શું થાય છે, બદલાય છે. હવે આ જે 344 મીટર પ્રતિ સેકન્ડ છે એ 22 ડિગ્રી સેલ્સિયસે જ્યારે તાપમાન હોય છે હવાનું, બરાબર, એ દરમિયાનની આ ઝડપ બતાવી, અને જેમ જેમ તાપમાન વધશે એમ આ જે આપણને ઝડપ હશે ધ્વનિની એ પણ શું થશે, બદલાતી જોવા મળશે. ઓકે, તો ધ્વનિના વારંવાર થતા પરાવર્તનના કારણે એકથી વધારે વખત પડઘો આપણે સાંભળી શકીએ છીએ, અને વારંવાર જે પડઘો આપણને સાંભળવા મળે એટલે એ શું થાય, ધ્વનિનું વારંવાર પરાવર્તન થાય, બરાબર. અને આ જે વારંવાર જે પરાવર્તન થઈને જે પડઘો વારંવાર આપણને સંભળાય છે એને શું કહેવાય, અનુરણન કહેવાય, જે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. તો વાદળોના ગડગડાટની જે ધ્વનિ પણ ઘણી પરાવર્તક સપાટીઓ જેમ કે વાદળો જમીન પરથી વારંવાર પરાવર્તનના કારણે ઉત્પન્ન થતો હોય છે. તો આજે આપણને વાદળોનો ગડગડાટ થોડા સમય સુધી સતત સાંભળવા મળતો હોય છે, બરાબર. તો એ ખરેખર એ પરાવર્તન અથવા તો એ ક્યાં ક્યાં આગળ અથડાતું હોય છે, તો એ વાદળો વચ્ચે અથડાતું હોય, અથવા તો વાદળથી લઈને જમીનની સપાટી સાથે અથડાય છે, એના કારણે એ જે વાદળોનો જે ધ્વનિ છે અથડાવાનો, ઓકે, એના કારણે આપણને જે વાદળોનો ગડગડાટ છે એ થોડા સમય સુધી સાંભળવા મળતો હોય છે. ઓકે, તો આ માહિતીથી અહીંયા આગળ પડઘા વિશે, ઓકે, તો તમે અહીંયા ટૂંકમાં પૂછાઈ શકે કે ભાઈ પડઘો ઉત્પન્ન કરવા માટે ધ્વનિ સ્ત્રોત અને સપાટી વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ, તો એ 17.2 મીટર હોવું જોઈએ. પરંતુ એ જ્યારે તાપમાન હવાનું તાપમાન બદલાશે, બરાબર, તો જેના કારણે એ ધ્વનિની ઝડપ પણ ધ્વનિની ઝડપમાં પણ શું થશે, વધારો ઘટાડો જોવા મળશે, એટલે કે એ પણ બદલતી જોવા મળશે. ઓકે, હવે આપણે જોઈએ અનુરણન એટલે કે જે મેં તમને અત્યારે વાત કરી, અનુરણન કોને કહેવામાં આવશે, કે જે પડઘો છે એ આપણને વારંવાર સાંભળવા મળતો હોય, બરાબર, એટલે કે ધ્વનિનું પરાવર્તન વારંવાર થતું હોય, ઓકે, જેના કારણે એ એવી ઘટનાને શું કહેવામાં આવશે, તેનું અનુરણન કહેવામાં આવે છે. જેમ કે આપણે કોઈ મોટા ઓરડામાં એકવાર બોલી ગયા હો તો એ આપણને અવાજ સતત થોડા સમય સુધી આપણને સાંભળવા મળતો હોય છે. ઓકે, તો જોઈએ હવે અનુરણન માટે કે મોટા ઓરડા કે સભાખંડ કે
सिनेमा थिएटरो में उत्पन्न थतो ध्वनि दीवालों के छत पर थी वारंवार शू थतो होय छे परावर्तन पामवाना लीधे लांबा समय सुधी ओरडा में जळवाई रहे छे अने ज्यां सुधी तेनी तीव्रता ओछी न थाय बराबर एटले के ध्वनि नी जे तीव्रता छे बराबर तो ये ध्वनि की तीव्रता ज्यां सुधी ओछी नहीं थाय त्यां सुधी ए शू थशे वारंवार आपणने सांभळवा मळशे ओके अने आम वारंवार परावर्तनना कारणे जे प्रबल ध्वनि आपने मळे छे एने शू कहेवामां आवशे अनुरणन तरीके ओळखवामां आवे छे अने सभा मंडप के मोटा हॉल में वधारे पड़तु अनुरणन केवु होय छे अनिच्छनीय होय छे स्वाभाविक छे के जेम के कोई श्रोता कोई सभा मंडप अथवा तो हॉल में कंईक बोली रहे छे तो अने जो अनुरणन थतु रहेशे तो आपणे एनो व्यवस्थित अवाज सांभळी शकीशुं नहीं कारण के एनुं वारंवार एना अवाजनुं शुं थई रह्युं छे परावर्तन थई रह्युं छे बराबर वारंवार एनो पड़घो पड़ी रह्यो छे ओके जेना कारणे शुं थशे ए आपणा माटे इच्छनीय नथी एटले के केवुं थई जशे अनिच्छनीय बराबर तो जे आ अनुरणन होय छे ए आवा सिनेमाघरो एटले के थिएटर्स पछी मोटा जे सभा खंड होय मोटा ओरडा होय बराबर हॉल होय तो एमां अनुरणन ओछू करवा माटे केटलाक उपायो एटले के केटलीक ध्वनि शोषक पदार्थोनो उपयोग थतो होय छे तमे जोयुं होय तो जे थिएटरमां के रफ जे दीवाल होय एने रफ बनाववामां आवती होय तो एना पर कोई कपड़ुं लगाववामां आवे अथवा तो कोई एक प्रकारनुं खरबचरी सपाटी बनाववामां आवे बराबर पछी जे एनी सीटो होय छे ए ध्वनि शोषक बने ए प्रकारनुं एनुं मटीरियल एटले के एवा पदार्थोनो ध्वनि शोषक पदार्थोनो उपयोग करवामां आवे जेना कारणे जे थिएटरमां उत्पन्न थतो जे ध्वनि हशे ए आपणने एक ध्वनि सांभळवा मळतो होय छे केम कारण के ए जे ध्वनिनुं परावर्तन करता जे पदार्थ एटले के जे दीवालो हती ए ध्वनिनुं हवे परावर्तन करी शकशे नहीं केम कारण के एमना द्वारा हवे जे पण आपात ध्वनि एमना साथे अथड़ाशे ए सीधी शू थई जशे शोषाई जशे जेना कारणे पाछू ए परावर्तन करशे नहीं अने एना कारणे आपणने ध्वनि एक मूळ ध्वनि स्वरूपे सांभळवा मळे छे ओके तो कारण के मूळ ध्वनि अने ओरडामां जळવાય રહેતો ध्वनि एक साथ कान पासे आवता एक बीजा में शू भळी जवाथी स्पष्ट सांभळातुं नथी एटले के आ अनिच्छनीय केम छे तो कारण के जे मूळ ध्वनि हशे ए अने आ जे ध्वनि परावर्तित थईने जे आवे छे बंने शू थई जाय छे भेळसेळ थई जाय एटले के भळी जवाथी आपणने ए जे बोलनार व्यक्ति अथवा तो जे अवाज आवी रह्यो छे ए आपणने स्पष्ट सांभळी शकता नथी ओके जेना कारणे आ दूर करवा माटे शू वापरवामां आवशे ध्वनि शोषक पदार्थो शू वापरवामां आवशे ध्वनि शोषक पदार्थो तो जे सभाखंड सभा मंडपो छे मोटा ओरडानी छतो छे दीवालो छे एना उपर आवा पदार्थो लगाववामां आवता होय छे कया कया तो दबावेला फाइबर बोर्ड रफ प्लास्टर अने पड़दा जेवा पदार्थो लगाववामां आवता होय छे जेना कारणे शू थशे ए मोटा मोटा खंडों में थिएटरो में जे ध्वनि नु परावर्तन थाय छे ए थतुं जोवा मळशे नहीं एज रीतना जे एमनी सीटो होय बेसवानी जे सीटो छे एमना जे एमां पण ध्वनि शोषक पदार्थो नी पसंदगी करवामां आवती होय छे जेना कारणे ए शुं करशे ध्वनिनुं परावर्तन करी शकशे नहीं आम तो आपणे जोयुं हतुं के ध्वनिनुं परावर्तन कया पदार्थो द्वारा थई शके तो घन पदार्थ अने प्रवाही पदार्थ द्वारा ओके कारण के वायुमां तो ए ध्वनि सीधी प्रसरण पामशे त्यां आगळ तो कोई अथड़ाईने पाछुं आववानुं नथी ओके तो अहींया आगळ आ माहिती हती ध्वनिनुं अनुरणन एटले टूंकमां जे वारंवार परावर्तन थतुं होय एने शुं कहेवामां आवे छे अनुरणन कहेवामां आवे छे अने जे अनिच्छनीय छे माटे एना कारणे ध्वनि शोषक पदार्थोनो अलग अलग जेम के सिनेमाघरोमां ओरडाओमां मोटा मोटा ओरडाओमां सभाखंडोमां उपयोगमां लेवाता होय छे ओके अने एना पहेला आपणे जोई गया के पड़घो कोने कहेवाय तो पड़घो एटले एक प्रकारनुं जे ध्वनिनुं परावर्तन छे बराबर ए જે આપણે ધ્વનિ આપણી ધ્વનિ ફરી પાછી સાંભળવા મળતી હોય તો એને શું કહેવામાં આવશે ધ્વનિનું પરાવર્તન અથવા તો ધ્વનિનો પડઘો આપણે કહીએ છીએ ઓકે અને આપણું જે મગજ છે એ કેટલા સમય સુધી એ ધ્વનિ આપણા અંદર મગજમાં સચવાઈ રહેતી હોય તો 0.1 સેકન્ડ સુધી ઓકે અને એના કારણે આપણે
આપણી પાસે સમય છે અને ઝડપનું મૂલ્ય છે, તો જેના પરથી આપણે એના વચ્ચેનું અંતર એટલે કે ધ્વનિ સ્ત્રોત અને સપાટી વચ્ચેનું અંતર માપી શકીએ છીએ, અને કેટલું મળ્યું આપણને 17.2 મીટર જેટલું. પરંતુ હા, જેમાં તમે જો તાપમાનમાં વધારો ઘટાડો થશે તો એની ધ્વનિની ઝડપમાં પણ બદલાવ જોવા મળતો હોય છે. ઓકે, અને જે વાદળોમાં ગડગડાટ હોય છે કોના કારણે સાંભળવા મળતો હોય છે, તો જે વાદળ વચ્ચેનું પરાવર્તન ધ્વનિનું અથવા તો વાદળ અને જમીનની સપાટી સાથેનું પરાવર્તનના કારણે આપણને થોડા સમય સુધી વાદળનો ગડગડાટ સાંભળવા મળતો હોય છે. ઠીક છે, તો આ માહિતી હતી પડઘો અને અનુરણન જે શું છે, ધ્વનિનું પરાવર્તનની ઘટનાઓ છે. ઓકે, થેન્ક યુ.